જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આપણે નવા સત્રના પ્રારંભિક સંસ્કૃત વિષયમાં બીજી વાર ભણીએ છીએ. આપણે સંસ્કૃતમાં પહેલા વંદનાના શ્લોકો ભણ્યા, પાકા કર્યા, ત્યાર પછી ચિત્રપદારીના શબ્દ આપણે પાકા કર્યા, મહોતીમાં કવિ સુંદર સરેલેખો છે અને પાકું પણ કર્યું છે, શ્લોક પણ પાકા કરી દીધા. મિત્રો, સરસ મજાના પાકા થઈ જાય, નથી આવો તો કરી લેજો. આપણે સંસ્કૃતમાં અત્યારે પાઠ બીજો આકાશ પદ્ધતિ એ ભણવાનો છે. આકાશ પદ્ધતિ શું? આકાશ પડે છે, સરસ મજાની સંસ્કારની વાર્તા છે. દીપણ સંસ્કારની વાર્તા તમે ગુજરાતી સાંભળી જશે તો સંસ્કૃતમાં એ સરસ મજાની વાર્તા છે. તમારી ટેક્સ્ટબુકમાં તમે જોજો, સો ચિત્ર સરસ મજાની વાર્તા છે. સંસ્કારના ચિત્ર દ્વારા વાર્તા દર્શાવવામાં આવી છે કે તમને વાંચતા ચાલો સંસ્કૃતમાં જે નથી આવતું ધોળ ધોળ જળ તો ચિત્ર દ્વારા તમે સમજી શકો. બરાબર, આપણે હવે પછી જ્યારે ભણશે ત્યારે સરસ મજાનો સંસ્કૃત ભાષાંતર કરતા જશે અને ભણતા જશે, શીખતા જશે, ભાષાંતર થશે. પણ ત્યાર પહેલા આપણે ભાષાંતર શીખીએ તે પહેલા આ પાઠના શબ્દો તો શીખવા જોશે. તો ચાલો આપણે શબ્દની સમજૂતી જોઈ લઈએ. પહેલો શબ્દ છે અસ્તિત્વ છે. મી વસતી તો વસે છે. બરાબર, હવે ત્યાર પછી ભવતી તો થાય છે. કરોતી તો કરે છે. ભાવતી એટલે દોડે છે. વદતી એટલે બોલે છે. ત્યાર પછી શબ્દ આગચ્છતિ તો એનો અર્થ થાય આવે છે. પતતિ તો પડે છે. ત્યાર પછી અનુધાવતિ એટલે પાછળ દોડે છે. પાછળ દોડે છે. ત્યાર પછી પલાયનમ તો નાસી જવું. નાસી જવું. ત્યાર પછી સસક એટલે સસલું. પર્ણ તો પાંદડું. ત્યાર પછી શૃગાલ એટલે શિયાળ. ચાલો ત્યાર પછીના શબ્દ જોઈએ. ભ્રાતા તો આવશે ભાઈ. ત્યાર પછી આકાશ તો આકાશ. કિમર્થ તો શા માટે. કિમપી એટલે કોઈ પણ. કુત્ર તો ક્યાં. ભીતઃ ડરેલું. અપી કોણ. વિદ્યાર્થી મિત્રો, આ બધા શબ્દ આપણે એકવાર પાછા જોઈ લઈએ. અસ્તિત્વ છે, નિવસતી વસે છે, ભવતી થાય છે, કરોતી કરે છે, ગાવતી દોડે છે, વદતી બોલે છે, આગચ્છતી તો આવે છે, પતતી તો પડે છે, અનુધાવતી એટલે પાછળ દોડે છે, પલાયનમ એટલે નાસી જવું, શશક સસલું, પર્ણ પાંદડું, શૃગાલ એટલે શિયાળ. ત્યાર પછી જો પ્રાતા ભાઈ, આકાશ આકાશ, કિમર્થ શા માટે, કિમપી કઈ પણ, પુત્ર તો ક્યાં, ભીત ડરેલું અને કોપી એટલે કોણ. વિદ્યાર્થી મિત્રો, આ બધા શબ્દ આપણે વાંચીને પાકા કર્યા, અર્થ પાકા કર્યા. તમારી નોંધ પોથીમાં આ સંસ્કૃત શબ્દ એના અર્થ સહિત સરસ અક્ષરે લખજો અને પાકું કરજો. હવે પછી આપણે આ આકાશ પદ્ધતિ પાઠનું